नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 फिजिक्स में प्रकरण नंबर 6 जे चाली रह्यु छे एमां स्वाधीना प्रश्न नंबर 6.5 थी शुरू करवाना छीए। तो प्रश्न नंबर 6.5 में जवाब आपवाना छे ए बी सी। अहींया रॉकेट नुं अस्तर जे छे ए उड़ान दरमियान घर्षणना कारणे सळगी उठे छे, तो कोना भोगे सळगवा माटे जरूरी उष्मा ऊर्जा मळे, रॉकेट ना भागे के वातावरण ना भोगे? आ कोना भोगे ई सळगवानी ऊर्जा मळशे? तो तमे अहींया जोई शको छो रॉकेट ना उड़न दरमियान तेनुं अस्तर जे छे ए शुं थाय छे भाई, अस्तर रॉकेट जे छे एनुं अस्तर पोताना लीधे सळगी उठे। कोना? पोताना लीधे। घर्षण विरुद्ध थता कार्यना परिणामे रॉकेटनी गति ऊर्जामां शुं थाय छे? सतत घटाडो, बराबर। अने घर्षण विरुद्ध स्थानांतर थता થતું કાર્ય શેમાં રૂપાંતર પામે છે? ઉષ્મા ઊર્જામાં રૂપાંતર પામે। જ્યારે રોકેટ ગતિ કરતું હોય ત્યારે એને ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે, હવાનું ઘર્ષણ બળ લાગે। હવે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય થાય એટલે એની ગતિ ઊર્જામાં શું થાય? ઘટાડો। જેમ ઘર્ષણ બળ લાગે અને ગતિ ઊર્જામાં ઘટાડો થાય, એવી રીતે ગતિ ઊર્જામાં ઘટાડો થાય, ઈ ગતિ ઊર્જા ઘટી જાય છે, તો જાય છે ક્યાં? તો કે ગતિ ઊર્જા શેમાં રૂપાંતર પામે છે? ઉષ્મા ઊર્જામાં રૂપાંતર પામે છે। એના પછીનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય, બરાબર, કક્ષામાં ઘૂમે છે। હવે સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ લંબરૂપે નથી, તેમ છતાં ધૂમકેતુ જે છે એ સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય જે છે એ શૂન્ય શા માટે છે? સિમ્પલ, સંરક્ષી બળ। કેવું? સંરક્ષી બળ। જો સંરક્ષી બળ માટે બંધ માર્ગ ઉપરનું કાર્ય કેવું હોય? શૂન્ય જ હોય, બંધ માર્ગ પરનું કાર્ય શૂન્ય, સિમ્પલ જ લખવાનું છે। ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે જેના કારણે બંધ માર્ગ પરનું કાર્ય શૂન્ય હોય, સિમ્પલ। સી, જો પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? પૃથ્વી છે એ પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ છે, એ વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા છે એ ક્રમશઃ શું થાય છે? ઘટતી જાય, બરાબર। તો શા માટે નજીક ને નજીક આવતો જાય? સિમ્પલ, કુલ ઊર્જા એટલે શું? તો કે સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા, બરાબર। હવે નજીક આવતો જાય તો શું ઘટે ભાઈ? સ્થિતિ ઊર્જા। આમાંથી સ્થિતિ ઊર્જા ઘટે તો કુલ ઊર્જા તો અચળ રહેવી જોઈએ। હવે સ્થિતિ ઊર્જા ઘટે તો સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થતું હોય? ગતિ ઊર્જામાં વધે, ગતિ ઊર્જા વધે તો ગતિ ઊર્જા વધે તો ગતિ ઊર્જા વધે તો વાતાવરણમાં ઘર્ષણના કારણે કુલ ઊર્જા ઘટે છે, તેથી ગતિ ઊર્જા પણ થોડી ઘટે। ઘર્ષણના કારણે શું થાય છે? કુલ ઊર્જા ઘટે છે, કુલ ઊર્જા ઘટે જેના કારણે ગતિ ઊર્જામાં પણ થોડોક ઘટાડો થાય, છતાંય એ નજીક તો આવતો જ હોય, બરાબર। થોડો ઘટાડો જે થાય છે એ ઉષ્મા ઉર્જાના કારણે થાય છે, ઘર્ષણના કારણે થાય છે। ઘર્ષણનું શેમાં રૂપાંતર થઈ જાય છે? ઉષ્મા ઉર્જામાં, એટલે ઘટાડો થાય છે, બાકી ઘટાડો નથી થતો। ઘટાડો જે છે એ ગતિ ઉર્જામાં ઉષ્માના કારણે થાય છે। એના પછી ડી તમે જોઈ શકો છો, આકૃતિ છે એમાં એક માણસ તેના હાથોમાં 15 કેજી દળ ઊંચકીને 2 મીટર જેટલું ચાલે છે, બરાબર। કેટલું દળ? 15 કિલો, બરાબર, અને 2 મીટર જેટલું ચાલે છે। તો આકૃતિ બીમાં તે આટલું જ અંતર દોડ, આટલું જ અંતર જે છે એ દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે, તો દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 કેજી જેટલું દળ લટકાવેલ છે, તો કયા કિસ્સામાં વધુ કાર્ય? તમને ખબર છે હાથમાં ઉચકીને જાય તો લંબળ લાગે, તો કાર્ય શૂન્ય થાય, એ કિસ્સામાં કાર્ય શૂન્ય થાય, કાર્ય કેવું થાય? શૂન્ય, પરસ્પર લંબ બળ લાગે। બી કિસ્સામાં બે વચ્ચેનો ખૂણો 0 હોય એટલે એમાં કાર્ય મહત્તમ થાય, કેટલું? તો કે દળ આપ્યું છે, ગુરુત્વ પ્રયોગ આપ્યું છે, સ્થાનાંતર આપ્યું છે, તો કાર્ય જે છે એ બી કિસ્સામાં વધારે થશે એ કિસ્સા કરતા, સિમ્પલ। ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે 6.6। શું કીધું છે? પ્રશ્ન જોતા જાઓ, સાચા વિકલ્પ નીચે આપણે લીટી કરવાની છે। તો જ્યાં સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઊર્જા વધે કે ઘટે? ચાલો
તમારે કહેવાનું છે સ્થિતિ ઉર્જા વધે કે ઘટે, સાચા જવાબ નીચે આપણે અંડરલાઇન કરતા જશું. તો સંરક્ષી બળ, સંરક્ષી બળ એટલે સ્પ્રિંગ બળ હોય તો સંરક્ષી બળ કહેવાય. તો સ્પ્રિંગ બળ એફએસ વડે ધન કાર્ય થતું હોય, તો એફએસ વડે ધન કાર્ય થતું હોય તો એની સ્થિતિ ઉર્જામાં શું થવાનો છે? ઘટાડો, કેમ કે મૂળ સ્થાને લઈ જાય. બરાબર, સ્પ્રિંગ છે, સ્પ્રિંગને ખેંચી લઈ હોય તો એની સ્થિતિ ઉર્જા વધે, પાછો મૂળ સ્થાને લઈ જાય સ્પ્રિંગને, એ કયું બળ લઈ જતું હોય? સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે તો એની સ્થિતિ ઉર્જામાં શું કરે? ઘટાડો. બરાબર, હવે એ જ ઊંચાઈ વસ્તુ હોય, હવે એને પાછું ગુરુત્વાકર્ષણ બળ નીચે લઈ જાય મૂળ જગ્યાએ, તો એની સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. તો અહીંયા આપણે સેના નીચે અંડરલાઇન કરશું? સ્થિતિ ઉર્જા ઘટે. શું? સ્થિતિ ઉર્જા ઘટે, વધે ઉપર નહીં, સેના ઉપર? સ્થિતિ ઉર્જા, અને આ ઘટે, ઘટે છે. ત્યારબાદ પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા શું કરે? ગતિ ઉર્જામાં શું કરે? ઘર્ષણ વડે થયેલું કાર્ય સિમ્પલ ગતિ ઉર્જામાં શું કરે? ઘટાડો. શેમાં? ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જામાં ઘટાડો કરે. એના પછી સી જો, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ પરના આંતરિક કેના સરવાળાને સમપ્રમાણ હોય? તો કે બાહ્ય બળના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. એના પછીનું જુઓ, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કઈ છે? અથડામણ પછી બદલાય અસ્થિતિસ્થાપકમાં, તો કે કુલ રેખીય વેગમાન. શું? કુલ રેખીય વેગમાન એ બદલાતી નથી. નેક્સ્ટ જોઈએ, તો નેક્સ્ટમાં 6.7માં જુઓ, અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે? તો કે આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવવાનું છે, અને તમારા જવાબનું કારણ કહેવાનું છે. તો પ્રશ્ન એ, બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જા સંરક્ષણ થાય છે, ખોટું? ખોટું કા ભાઈ? તો કે દરેક પદાર્થના નહીં, કુલ વેગમાન સંરક્ષણ અને કુલ ઉર્જા સંરક્ષણ થાય છે. કુલ વેગમાન સંરક્ષણ અને કુલ ઉર્જા સંરક્ષણ થાય છે, દરેક પદાર્થનું સંરક્ષણ થતું નથી. એના પછી પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સાચું કે ખોટું? ખોટું. બાહ્ય બળ છે એ લાગતા, બાહ્ય બળ લાગતું હોય તો આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. બાહ્ય બળ લાગતું હોય તો નહીં. બરાબર, કુલ ઉર્જા શું થાય? બાહ્ય બળ લાગતું હોય તો તંત્રની કુલ ઉર્જા વધે અથવા ઘટે, તો આંતરિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. આંતરિક ઉર્જામાં શું થાય? વધારો, ઘટાડો, બાહ્ય બળ કે આંતરિક બળ લાગતું હોય તો. બરાબર, ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એના પછીનો પ્રશ્ન છે ભાઈ, શું કીધું છે? પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલું કાર્ય શૂન્ય હોય છે. દરેક નહીં, ઘર્ષણ બળ, કુદરતનું ઘર્ષણ બળ એ કુદરતનું બળ છે ભાઈ. ઘર્ષણ બળ માટે એ પાછું કેવું છે? ખોટું. બરાબર, ઘર્ષણ બળ માટે ખોટું, સંરક્ષી બળો માટે જે સાચું છે. બંધ માર્ગ પર થયેલું કાર્ય શૂન્ય હોય કોના માટે સાચું છે? સંરક્ષી બળો માટે જ સાચું છે. એના પછી અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. અંતિમ ગતિ ઉર્જા, સાચું, અંતિમ ગતિ ઉર્જા પ્રારંભ કરતાં કેવી હોય? ઓછી. અસ્થિતિસ્થાપક અથડામણમાં, અસ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં થોડી ઓછી હોય છે. એના પછીનો પ્રશ્ન વાંચો, સરસ મજાનો છે. શું કીધું છે ભાઈ? તમે અહીંયા જોઈ શકો છો કે ધ્યાનપૂર્વક કારણ આપીને સમજાવવાનું છે, ધ્યાનપૂર્વક કારણ આપીને સમજાવવાનું છે. બે બિલિયર્ડ બોલ છે, એની સ્થિતિસ્થાપક અથડામણ ટૂંકા ગાળા દરમિયાન, ટૂંકા ગાળા નહીં છે, તો શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? નહીં. ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમય માટે સંપર્કમાં હોય એટલા સમય પૂરતું શેનું સંરક્ષણ થતું નથી. બરાબર, પછી ખાસ યાદ રાખવાનું, શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણમાં ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાં સંરક્ષણ થાય? હા, રેખીય વેગમાં સંરક્ષણ, ડેલ્ટા પી બળનો આઘાત, ખબર છે ને? બળનો આઘાત એટલે ડેલ્ટા પી.
પછી સી અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બી ના જવાબ બંનેના વરી પાછા અસ્થિતિસ્થાપક અથડામણ માટે તો એ જ જવાબ આવશે ભાઈ પહેલા એ માં શું થશે ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી ટૂંકા ગાળા માટે જ્યારે વેગમાં સંરક્ષણનું પાલન થશે એટલે કે બંનેના જવાબ બદલાશે નહીં બરાબર અને અસ્થિતિસ્થાપક અથડામણમાં અથડામણ બાદ પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ નથી થતું અને અથડામણ દરમિયાન પણ નથી થતું બરાબર છે એના પછી જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઊર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય સેના ઉપર આધાર રાખતી હોય તેના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક સ્થિતિસ્થાપક ભાઈ કેન્દ્ર ઉપર આધાર રાખતી હોય તો એ સંરક્ષી બળ હોય તો જ એ કેન્દ્ર ઉપર આધાર રાખતી હોય એમાં ગુરુત્વ સ્થિતિ ઉર્જા અથવા કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય છે એટલે કેન્દ્ર પર આધાર રાખતી હોય તો એ સંરક્ષી બળ હોય એના પછીનો પ્રશ્ન છે સરસ મજાનો તમે જોઈ શકો છો પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી શરૂ કરે છે અને ટી સમયે તેનો મળતો પાવર કોના સમપ્રમાણમાં અચળ પ્રવેગ એટલે પ્રવેગ પાવર અને ટી ત્રણ જ રહેવા જોઈએ આપણા સૂત્રમાં અને દળ દળ તો અચળ જ રહેવાનું છે પ્રવેગ પાવર અને ટી ત્રણ જ રહેવા જોઈએ એવું સમીકરણ બનાવવું તો આપણું પાવરનું સૂત્ર છે એફવી છે ને એમાં વીને શું કહેવાય વીને શું કહેવાય અહીંયા વી છે એને અથવા એમ એફને એટી કહી દીધું તો ચાલે અથવા વી એટલે એટી પ્રવેગ ગુણ્યા સમય એ એટલે એફના છેદમાં એમ એવી રીતે કહ્યું તો ચાલે તો એફ સ્ક્વેર છેદમાં એમ થઈ ગયા તો આને શું કહેવાય એ સ્ક્વેર અથવા ઉલટું એફની જગ્યાએ એમ મૂકી દો અને વીની જગ્યાએ એટી મૂકી દો સિમ્પલ થઈ જાય આવડું બધું લાંબુ કરવાની જ જરૂર નથી ભાઈ બરાબર અહીંયા શું થયું એફની જગ્યાએ એ એમ એ મૂકી દીધા પી બરાબર બરાબર અને વીની જગ્યાએ શું મૂકી દીધા એટી તો સીધું થઈ ગયું એમ એ સ્ક્વેર ટી બરાબર તો પી ચલે છે ટી આ કઈ લાંબુ કરવાની જરૂર નથી બરાબર સિમ્પલ એક પદાર્થ અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક પાવર જે છે એક અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે તો ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે પાવર અચળ છે તો આપણા સૂત્રમાં પાવર સ્થાનાંતર અને સમય ત્રણ જ રહેવા જોઈએ એવું સૂત્ર આપણે બનાવવાનું છે તો આપણે સિમ્પલ સિત્રવાળી મેથડ વાપરીએ આ મેથડ વાપરીએ સિમ્પલ તો અહીંયા પાવર જે છે પાવર એટલે બળ ગુણ્યા વેગ તમને ખબર છે એફ બળની જગ્યાએ એમ એમ મૂક્યા વી એટલે એ ટી તો એમ એ સ્ક્વેર ટી તો હમણાં મેળવ્યું હતું એના ઉપરથી એને કરતા કરીએ તો પી ના છેદમાં એમ ટી રૂટ પી ના છેદમાં એમ ટી હવે અચળ પ્રયોગી ગતિનું સમીકરણ એક્સ બરાબર યુ ટી પ્લસ વન અપોન ટુ એટી સ્ક્વેર એમાં યુ પ્રારંભિક વેગ તો ઝીરો છે તો એ બરાબરની જગ્યાએ મૂક્યા રૂટ પી અપોન એમ ટી અહીંયા આ સૂત્રમાં મૂકી દઈએ તો એક્સ બરાબર થાય છે વન અપોન ટુ રૂટ પી અપોન એમ ટી તો એક ટી જે છે એ અહીંયા ટીની એક દ્વિતીયાંશ ઘાત કહેવાય એ ઉપર જાય તો કેટલી ઘાત થઈ જશે ત્રણ દ્વિતીયાંશ ઘાત થઈ જશે બે માંથી અડધો જાય તો દોઢ વધે ને તો આ ત્રણ દ્વિતીયાંશને શું કહેવાય દોઢ કહેવાય તો એક્સ ચલે છે ટી ની થ્રી બાય ટુ ઘાત સમજાઈ ગયો તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 6.11 એક પદાર્થ જે છે એને યામ પદ્ધતિના ઝેડ અક્ષ પર ગતિ જે છે એ સીમિત રાખવા એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે ગતિ સીમિત રાખવા શું કરવામાં આવે છે એચ જેટલું બળ લગાડવામાં આવે છે તો એફ બરાબર માઇનસ આઈ કેરેટ પ્લસ ટુ જે કેરેટ પ્લસ થ્રી કે કેરેટ આઈ કેરેટ જે કેરેટનો ક્રમ એક્સ વાય ઝેડ દિશામાં છે તમને ખબર છે ઝેડ અક્ષ ઉપર ચાર મીટરનું સ્થાનાંતર થાય તો કાર્ય સિમ્પલ બળનું સૂત્ર એ મૂકી દો એફ અને સ્થાનાંતર ઝેડ દિશામાં એટલે ફોર કે કેરેટ જ આવશે શું આવશે ખાલી કે કેરેટ ઝેડ દિશામાં જ થાય છે તો આમાં તમને ખબર છે કે કેરેટ ડોટ કે કેરેટ એક થશે બાકી તો ઝીરો થાય તો આ કે નો ગુણાકાર થશે એટલે કે ચાર તેરી બાર જૂલ જવાબ બાર જૂલ સિમ્પલ વેરી સિમ્પલ બરાબર તો આજે આટલું રાખીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્ન લઈને આવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો